अंतिम संघ गायत्री ट्रस्ट नारायणपुरा तनुभी पटेल गायत्री परिवार द्वारा वर्षो वर्ष छेला 40 वर्ष थी वधु समय थी गायत्री परिवार शांतिकुंज हरिद्वार ना आदेश मुजब वसंत पंचमी थी आसो नवरात्रि दरमियान विविध कार्यक्रमों गायत्री परिवार द्वारा करवामां आवे छे। एना भागरूपे આજે આસો નવરાત્રી અનુષ્ઠાન જે લોકો ભાઈ બહેનોએ કર્યું હોય, કોઈએ જપ કર્યા, કોઈ મંત્રલેખન કર્યું, કોઈ ચાલીસા કર્યા, એવા વિવિધ રીતે ગાયત્રી ઉપાસના ઉપાસકોએ સાધકોએ કરી અને એના અનુસંધાનમાં આજે 24મી ગાયત્રી યજ્ઞનું આયોજન 11 સોદા મંદિર નારણપુરા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા લોકો જોડાયા અને લોકોને આ આધુનિક સમયમાં આરોગ્યની સમસ્યાનું નિવારણ માટે ગુરુદેવે બતાવ્યું છે કે પીડા નિવારણ બી કરો સાથે સાથે, તો પીડા નિવારણ માટે આયુર્વેદિક કેમ્પ શિબિર અને મણિબેન આયુર્વેદિક હોસ્પિટલ દાંતના ડૉક્ટરો અન્ય બીજા ડૉક્ટરો દ્વારા નિઃશુલ્ક અહીંયા શિબિર કેમ્પ રાખવામાં આવ્યો હતો અને અહીંયા એનો બી બધા ઘણા લોકોએ લાભ લીધો અને અસંખ્ય લોકો આ જે આકર્ણીય સામાજિક સ્થિતિમાં જે પીડાઈ રહ્યા છે એમના માર્ગદર્શન રૂપે ગુરુદેવનું સાહિત્ય નિઃશુલ્ક આપવામાં આવ્યું, બધાને ગાયત્રી ચાલીસા મંત્રલેખન નોટબુક અને ગુરુદેવનું સાહિત્ય એનાથી વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં ભાજપના પ્રવક્તા ડૉક્ટર ઋત્વિક પટેલ, મહિલા મોરચાના પ્રમુખ પ્રોફેસર જોશી અને અન્ય મહાનુભાવો બી અહીંયા કાર્યક્રમમાં ઉત્સાહમાં વધારો કરવા પધાર્યા અને સૌએ સાથે હળીમળી અહીંયા યજ્ઞ કાર્ય કર્યું અને એનો આનંદ અને જે તકલીફોના નિવારણ માટે પ્રાર્થના કરી, સાથે સાથે કોરોનામાં જે લોકો દિવંગત થયા છે એમને બી શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને કોરોનામાંથી નાબૂદી રહે અને આપણને ના થાય તો એના મંત્રો બી કરવામાં આવ્યા અને કોઈ પ્રાર્થના કરી અમે સારી રીતે રહીએ, બધાનું આરોગ્ય જળવાય એ એવો શુભ હેતુ અહીંયા ગાયત્રી પરિવારનો થયો અને સત્કાર્યો કરવા મિશનના જે સહયોગીઓ બધા સાથે મળી ઘેર ઘેર રેંગણનું આયોજન કરીએ છીએ એના દ્વારા બે ગુરુદેવના વિચારો અને પ્રેરણા આપવામાં આવે છે। સાથે મળી કામ કરવાનું, કોઈ વસ્તુની અછત હોય તો દુઃખ લગાડવાનું નહીં, ચલાવી લેવાનું, અહીંયાથી પાણીથી માણી જમવાથી માણી દરેક વસ્તુની સગવડ ભરે એટલે ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, તેમ છતાં કોઈ કસૂર થઈ ગઈ હોય કે રહી જઈ ગઈ હોય તો બધાને ક્ષમા પ્રાર્થના, પણ પ્રેમથી બધા કરજો, કોઈ ના કંઈક ગુસ્સા સાથે બોલાઈ ગયો હોય બોલવામાં આવ્યો તો ક્ષમા, પણ શાંતિપૂર્વક સહયોગ કરજો, પેલા બે બહેનો હજુ વાતો કરે સાંભળતા નથી, કહ્યું તો દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ
ज्योति जनार्दन दीपो हर तुम्हें। ओम भास्कराय नमः। ओम भास्कराय नमः। ओम आदित्याय नमः। ओम आदित्याय करवाती पत्थरो वेदना विधान प्रमाणे मनुष्य ने आयुः प्राणाम प्रजाम पशुम कीर्तिम द्रविणम अने ब्रह्मवर्चस्नी प्राप्ति थाय छे। गायत्री महायज्ञ करवानु सामर्थ्य परमात्मा पासे मांगवामां आवे अने त्यारबाद एना सामर्थ्यना एनी प्राण अने चैतन्यना माध्यमथी जो आ शुभ कर्म करवामां आवे एना माध्यम द्वारा भगवानने आपणे आराधन करवानो विनम्र प्रयास करी कमर सीधी करी शरीर ऊपर साची भावना करी आपनो आ शरीर पूजाने माटे पवित्र बने। ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा दीपहं करोमि। ॐ सूर्याय नमः। ॐ सूर्याय नमः। यो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। અંદરની પાણીવાળી કરી દરેક અંગને પ્રતિષ્ઠિત કરીએ અર્થાત પરમાત્માની શક્તિઓનું ઉત્ખલન કરીએ ભાવના કરવામાં આવે પરમાત્માની આ દિવ્ય શક્તિઓના માધ્યમ દ્વારા દરેક આદેશ કરી ઓમ નસોર્મે પ્રાણવસ્તુ નાસિકાને બંને બાજુ ઓમ અક્ષોર્મે ચક્ષુરસ્તુ બંને આંખોએ ઓમ પરણ્યોર્મે શ્રોત્રમસ્તુ બંને કાનોએ ઓમ બાહો આચાર્યુભાઈ અહીંયા સ્થાપન ઉપર પૂજન કરશે જમણા હાથમાં ફૂલ ચોખા લઈ જેને પણ ગુરુ તરીકે માનતા હોઈએ ચંદનસ્ય મહત પુણ્યમ પવિત્રમ પાપનાશનમ આપદાં હરતે નિત્યમ લક્ષ્મી સ્તિષ્ઠતિ સર્વદા। બોલી ગાયત્રી માતા કી જય હો। સ્મિતા હરસી ભીતિ બસે સજતો સ્વસ્થ સ્મિતા મતિ મતિ વશુભાં દદાસી દારિદ્ર્ય દુર્ભયા રણિકા ત્વદન્ય સર્વ પ્રકાર કરણાય સદા દચિતા પૂર્વ સ્વ તત્સવી કુર્વરે સ્વસ્તિ નસ્તા રક્ષ અરિષ્ટ દેવી
सुतमोत्तम से आसो मासे सर्व पूर्णिमा पवित्र दिने बलिवास्त्री भाजवार गोत्रे पसम सर्वा यथा संपादित संपादित सामग्र्या सामग्र्या श्री श्री गणेशाय विद्वत आपो दोष कर्मो नु शमन करी पुण्य कर्म नो उदय करी अने सौने दिव्य वरदान प्रदान करजो। हे अग्निदेव आप अमारा यज्ञ में पधारो, यज्ञ भाग स्वीकार करी सौने आशीर्वाद प्रदान करो। ए भाव साथे अहीं लाल रंगना स्थापन पर अग्नि तत्व नु स्थान छे, हाथ जोड़ी अने श्रद्धापूर्वक अग्निदेव ने અમારા આશાબેન બ્રહ્મભટ્ટ અને બેન શ્રી
એમની સાથે તો ઘણા વર્ષોથી અમે અલગ અલગ પ્રવૃત્તિઓમાં જોડાયેલા છીએ, રાજકીય રીતે, સામાજિક રીતે, સેવાકીય પ્રવૃત્તિઓમાં. એ જ રીતે મોદીભાઈ, અમારા ચંદુભાઈ પટેલ મંથન, તમામે તમામ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ભાઈઓ બહેનો સાથે અમે કાર્યરત છીએ. જ્યાં જરૂર પડે ત્યાં સમય અથવા તો બીજી રીતે સહયોગ કરીએ છીએ. આજે આ નિમિત્તે આ સુંદર પવિત્ર આધ્યાત્મિક વાતાવરણમાં અમને આમંત્રિત કર્યા. ખૂબ સરસ માનસિક શાંતિ અને પવિત્રતાનો અનુભવ થયો. આપ સર્વનો, આ પરિવારનો, આ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર. આવા કોઈ પણ ઉપક્રમમાં અમને આમંત્રિત કરશો, અમારું સદભાગ્ય હશે, અમે ઉપસ્થિત રહીશું. આભાર. આજે ખૂબ સુંદર કાર્યક્રમ છે. આધ્યાત્મની સાથે વિજ્ઞાનનો પણ સમન્વય કરીને, અને મને કાકા કહેતા હતા કે પીડા અને પતન બંનેનો નાશ કરે એ પ્રકારનો આ કાર્યક્રમ છે. પીડા હોય તો એના માટે ડૉક્ટર મિત્રોની ટીમ છે, અને આધ્યાત્મિકતાનું જો પતન થતું હોય તો એને અટકાવવા માટે તજજ્ઞો દ્વારા ખૂબ સુંદર યજ્ઞનું આયોજન કર્યું છે. તો આ વિજ્ઞાન, આધ્યાત્મ, પીડા અને પતનના આ ખૂબ સુંદર કાર્યક્રમમાં વધારે સમય નથી લેવો. આપને જે ભક્તિ કરવી છે એમાં આપ સૌ આગળ વધો એવી જ આપને શુભેચ્છાઓ છે. સ્મિતાબેન, આશાબેન, એમણે પણ પોતાનો કિંમતી સમય ફાળવ્યો છે, અને ગિરીશભાઈ અમારા સંબંધી અને જૂના કાર્યકર્તા, લાયન્સ ક્લબ અને વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા હોય છે, એમના આમંત્રણને ધ્યાનમાં રાખીને આજે અમારે આવવાનું થયું. આપ સૌએ અમારા સૌનું સન્માન કર્યું, એ બદલ આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને આવા જ કાર્યક્રમો આગળ પણ આપ કરતા રહો, અને સનાતન સંસ્કૃતિ છે, હિન્દુ સંસ્કૃતિ છે, એની આ જ પ્રમાણે આપ માવજત કરતા રહો એવી શુભેચ્છાઓ ભારત માતાજી. ભણેલા છે અને આટલી વિદવતા છે, બધા 108 કોડીથી મોટા યજ્ઞો બી સરસ કંઠસ્થ જે કરાવે છે, અને કોઈ જાતનું અભિમાની, નિરાભિમાની વ્યક્તિત્વ આખા ગાયત્રી પરિવારો સભવો હોય તો પ્રવીણ વિના મળો એટલે કહેલા વાક્યા ગાયત્રી હતી. પછી જગદીશભાઈ પટેલ જેઓ બે અમારા સાથીદાર જે સાથે, અને આમ ડૉક્ટર ઈઆર ઘાટોડિયા શ્રીરંગ હોસ્પિટલ છે એમાં બી સેવા આપે છે, અને આ સમય મળે ગાયત્રી પરિવારમાં બી સેવા આપે છે, અને સરસ ઢોલક વાદક બી છે, ગાયક બી છે, તો જગદીશભાઈ. પછી બીજા જે પ્રવીણભાઈ, અહીં અમારા બે પ્રવીણભાઈ છે, બે પ્રવીણ જ છે, નામ પ્રમાણે ગુણ ધરાવે છે, ને એ બી અમારા યજ્ઞાચાર્ય છે, ગાયત્રી પરિવાર ધારણપુરા શાખાના સદસ્ય છે, સાથે યજ્ઞો કરે છે, અને આટલી ઉંમરે સેવા આપે છે, અને ધંધો એમનો સંતભાઈ ડૉક્ટર છે, દીકરાની હું બી ડૉક્ટર છે. હા, એ પ્રફુલભાઈ એ બી અમારા પરિવારના છે, અને સરસ ઢોલક વગાડે છે, અને નિઃશુલ્ક સેવા આપે છે. એ આજીવન જ્યાં બી યજ્ઞ હતા આમંત્રણ, ક્યાં બી યજ્ઞ આપણે જવાનું તો તૈયાર. આ પાંચ દેવોની ટીમ જ છે અમારી. અને મહેશભાઈ આચાર્ય સ્કૂલના છે, અને અમારા મિત્ર જે અહીંયા બેઠા, એક બી શર્મા, રશ્મિભાઈ દેસાઈ, એમના ત્યાં યજ્ઞ હતો ત્યાં બેઠા હતા. અને અને બીજા હર્ષદભાઈ દેસાઈ આવ્યા હતા આમાં કરવા. બીજા અમારા ગાયત્રી પરિવારના મિત્ર છે વિનોદ. સર્વ
ગળ્યું હતું, પવન ફ્રીજમાં લગાડ્યું હતું, ઠંડુ પાણી હીટરમાં લગાડ્યું હતું, ગરમ પાણી સુપર પાવર એક જ છે, વીજળી એક જ છે, જે રીતે એનો ઉપયોગ કરીએ છીએ એનો લાભ પ્રભાવ આપણને મળે છે. વિદ્યાની જરૂર પડી ચાલો કહીએ સરસ્વતી માતા પાસે, શક્તિની જરૂર પડી તો આપણે ક્યાં ગયા છીએ નવરાત્રિમાં દુર્ગા માતા પાસે. ગાયત્રી અને અખંડ જ્યોતિ પત્રિકા છે એ વધારે ને વધારે ઘર સુધી પહોંચે એવો એક સંકલ્પ આજે લઈએ. 5 ઘર 7 ઘર 11 ઘર શ્રીમતી Oh, God.
सर्वे पत्राणि पश्यन्तो मा कश्चे दुःखमाप्या श्रद्धा मे धर्मशः प्रज्ञा विद्यां पुष्टिं श्रियं बलं ते आयुष्यमारोग्यं देहि के धारण करी अभिषेचन चार दिशाना चार कलशना जळवी दरेक ऊपर अभिषेचन करीशुं वनस्पतयः